જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધુમાં તમારું સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય કલો, તો બાળ મિત્રો પ્રથમ સત્રનું પુનરાવર્તન કરવાનું છે. તો આપણે આજે તો પાઠ 4 જંગલ બુક તેનું આજે આપણે પુનરાવર્તન કરવાનું છે. તો બાળ મિત્રો, તમારે આજે કરાવું ને તે ઘરકામની બુકમાં સુંદર અક્ષરથી લખવાનું છે અને અહીંયા આપણે અત્યારે પેપર પર ધ્યાન આપવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 1. અ, નીચેના પ્રશ્નના જવાબ માટે સાચા વિકલ્પ પાસે ખરું કરો. બાળ મિત્રો, અહીંયા ઓપ્શન આપેલા છે, જે સાચો વિકલ્પ હોય તેની સામે ખરું કરવાનું છે. પહેલું, કોની પૂંછડી વાંકી હોય છે? કૂતરાની, વાંદરાની, ગાયની કે ઘોડાની? તો કોની વાંકી છે બાળ મિત્રો, ખબર છે? હા, તેની આવે કૂતરાની. તો અહીંયા ખરાની નિશાની કરવાની. ત્યાર પછી 2, ઘર વગરનું કોણ રખડતું રહ્યું? તો ચકલીબેન, વાંદરાભાઈ, સાપ કે ઉંદર? તો કોણ રખડતું હતું ઘર વગરનું? આપણે કાવ્ય ગાયું હતું ને ગીત, તો વાંદરાભાઈ. તો વાંદરા પાસે ખરું કરવાનું. હવે બ, નીચેના વિધાનમાં ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું, ખિસકોલી રૂનો અને રેસાનો માળો બનાવ્યો. તો શું આવશે બાળ મિત્રો, શેનો માળો બનાવ્યો હતો? રૂને રેસાનો બનાવ્યો હતો ને, તો ખરું કરવાનું. ત્યાર પછી 2, શિયાળે સિંહની પૂંછડી હલાવી. શિયાળે સિંહની પૂંછડી હલાવી હતી બાળ મિત્રો? નહીં, એટલે શું આવશે? ખોટું. ત્યાર પછી 3, ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી. ખોટું, કારણ કે ઘોડાની પૂંછડીમાં તો વાળ હોય ને, એટલે ખોટું આવશે. થઈ ગયું. હવે આપણે ક, ખાલી જગ્યા પૂરો. પહેલું, કીડી ખાલી જગ્યામાં રહે છે. તો કીડી ક્યારે બાળ મિત્રો? હા, દરમાં. તો આપણે લખીશું દર. પછી 2, સિંહના શિકારમાં બાકી વધ્યું ઘટ્યું હોય તે ખાલી જગ્યા ખાય, વરુ કે શિયાળ? કોણ ખાતું હતું બાળ મિત્રો, વરુ ખાતું હતું કે શિયાળભાઈ? તો શિયાળ આવે ને, તો અહીંયા ખરું લખો શિયાળ. ત્યાર પછી 3, શિયાળે જોયું કે દૂરથી એક ખાલી જગ્યા આવતો હતો, સસલો કે બળદ? ઓપ્શન આપેલા છે ને, તો શું આવશે? સસલો. તો આપણે લખીશું અહીંયા સસલો. હવે આપણે ડ, નીચેનું ચિત્ર જોઈ તેમાં કયા પ્રાણીઓના અંગો જોડાયા છે તે લખો. તો ચિત્ર આપેલું છે, દેખાય છે બાળ મિત્રો આ ચિત્ર? તો કયા પ્રાણીના અંગો આપેલા છે તે આપણે લખવાનું છે. તો ઊંટ. અને બીજું કોણ દેખાય છે તમને? હા, બકરી. તો આ બેના નામ લખવાના, જે ચિત્ર આપેલ હોય તેના અંગ દેખાતા હોય તેનું નામ લખવાનું રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જોવાનું છે. પ્રશ્ન 2, અ, નીચે આપેલ ચિત્રને ઓળખી તેના નામ લખો. તો બાળ મિત્રો, આ ચિત્ર તમને શેનું દેખાય છે? હા, ઘોડો છે ને, તો આપણે એનું નામ લખવાનું, ઘોડો. ખબર પડે છે બાળ મિત્રો? હવે આપણે પાછલા પેજ ઉપર જોઈએ. તેમાં 2 ચિત્ર આપેલું છે, શેનું ચિત્ર દેખાય છે તમને બાળ મિત્રો? હા, ગરોળી છે ને, તો આપણે લખવાનું ગરોળી. ત્યાર પછીનું 3, એમાં શેનું ચિત્ર દેખાય છે? ઘુવડનું. તો લખો ઘુવડ. પછી કીડી છે, તો આપણે લખીશું કીડી. જેનું ચિત્ર હોય તેનું નામ લખવાનું છે. હવે બ, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. તો બાળ મિત્રો, આપણે જવાબ આપીશું 1-2 વાક્યમાં. તેમાં પહેલું, કયા પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે? તો કયા પ્રાણી પીવે છે? તો લખીશું આપણે હોઠથી જે પાણી પીતા હોય ને, નામ હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ, આ બધા છે ને હોઠથી પાણી પીવે છે. તો તમારે લખવાનું પરીક્ષામાં પૂછાય ને કે કયા પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે, તો લખવાનું હાથી, હરણ, જીરાફ, ગાય ને ભેંસ. ત્યાર પછી 2, શું કીધું છે? ચકલીબાએ કેવો માળો બાંધ્યો હતો? તો કેવો માળો બાંધ્યો છે બાળ મિત્રો? હા, ઢંગ વગરનો. તો આપણે લખીશું ઢંગ વગરનો માળો બાંધ્યો. ચકલીબાએ ઢંગ વગરનો માળો બાંધ્યો.
હવે ત્રણ, શિયાળને શાથી મજા આવી ગઈ હતી? તો શેનાથી મજા આવી હતી શિયાળભાઈને? ખબર છે ને બધાને? હા, તો શું લખીશું આપણે જવાબમાં? કે કશી મહેનત કરવાની નહીં અને ખાવાનું મળી જાય એટલે શિયાળભાઈને મજા આવી ગઈ. કારણ કે શિયાળભાઈને તો કાંઈ મહેનત કરવી પડતી નહોતી અને સિંહ એને જમવાનું આપતા હતા ને. તો જવાબમાં લખીશું કશી મહેનત કરવાની નહીં અને ખાવાનું મળી જાય એટલે મજા આવી ગઈ. ત્યાર પછી ક, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. પહેલું, કોણ ઘરડું થઈ ગયું હતું? તો કોણ થઈ ગયું હતું બાળમિત્રો? ખબર છે તમને, જંગલ બુકમાં આપણે વાર્તા વાંચી હતી ને, સિંહ અને શિયાળ. તો સિંહ ઘરડો થઈ ગયો હતો. ત્યાર પછી બે, શિયાળ સિંહ પર શું નાખતો હતો? શું નાખતો હતો બાળમિત્રો? સૂકા પાંદડા. તો આપણે લખવાનું કે સૂકા પાંદડા. હવે આપણે ડ ઉપર જોઈએ. યોગ્ય શબ્દ લખી આપેલ ગીતની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. તો કાવ્ય લખેલું છે ને, તે પંક્તિ આપણે પૂરી કરવાની છે. પહેલું, અચ્ચર આવે કચ્ચર આવે મોટા મોટા, શું આવે બાળમિત્રો? મચ્છર. તો લખવાનું મચ્છર આવે. ત્યાર પછી હિંચકા ખાવતો ચક્કર આવે, ખાલી જગ્યા પથ્થર આવે. તો શું આવશે? હિંચકા ખાવતો ચક્કર આવે, મોટા મોટા પથ્થર આવે. પછી સસલાઓનું શું આવે બાળમિત્રો? લશ્કર. લશ્કર આવે, અચ્ચર આવે કચરા. આવી રીતે બાળમિત્રો કાવ્ય પૂર્તિ આવે. તો તમારે આવી રીતે પૂર્ણ કરવાની છે. કાવ્ય આવડવું જોઈએ એટલે આપણે જવાબ લખતા આવડે. અહીંયા આપણે પાઠ ચારનું પુનરાવર્તન પૂરું થાય છે. બાળમિત્રો આ સુંદર અક્ષરથી તમે પેપર લખજો અને તેનું રિવિઝન કરજો. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.